અતિથિની સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી બિરાદરો વહેલી સવારે જગ્યારીમાં પહોંચી ગયા હતા. એક બેગને નવરોઝ મુબારકની કામની પાઠવી છૂટા પડ્યા હતા. જોકે કોરોના મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખી કાળજીને અનુસરી દેવળમાં પણ માસ્ક પરિધાન કરી કોમના લોકો પહોંચ્યા હતા. પતેતીના તહેવારની પારસી બંધુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પારસીઓના નવા વર્ષ એટલે કે પતેતીના તહેવારનો ઉમળકો અને ઉત્સાહ પણ અગિયારીઓમાં જોવા મળે છે. જોકે આ વર્ષે હજુ પણ માહોલ અલગ થલગ જોવા મળ્યો હોય તેવું ચોક્કસપણે કહી શકાય. ધર્મસ્થાન અગિયારીમાં પારસી બંધુઓ કાળજી રાખવા માટે મોઢા ઉપર માસ્ક સાથે પહોંચ્યા હતા. વધુમાં નવ વર્ષની શુભકામનાઓ પણ જલ્દીથી એકબીજાને આપી છૂટા પડ્યા હતા. દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસી કોમ તેમના નવા વર્ષના દિવસે ઘરે જ પોતપોતાના પરિવારો સાથે માનવી સંતોષ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવળમાં વૃદ્ધોની સંખ્યા પણ ઓછી માત્રામાં જોવા મળી હતી, જેનું મુખ્ય કારણ કોવિડ-19ની મહામારી કહી શકાય. આજે મારું નવું વર્ષ છે એટલે આજે મમ્મીએ જલ્દી ઉઠાડીને મને નવા કપડાં આપ્યા. આપણે પહેર્યા, આપણે પછી અહીંયા આવ્યા, સુખર કર્યું, દીવો કર્યો, પગે પડ્યા. પછી હવે આપણે ઘેરે જઈને મમ્મી મને બહુ બધા ગિફ્ટ્સ આપશે અને આપણે પછી લંચ કરશું. નવરોઝના દિવસે વહેલા ઉઠીને સગનની સેવ બનાવીને એકબીજા સાથે એન્જોય કરીએ, ત્યાં આતસબેરામ અગિયારી આવીને સુખર કરીએ, દાદાજી કરીએ, દીવો કરીએ, એકબીજાને મીઠાઈ આપીએ, પછી ઘરે જઈને લંચ ડિનર કરીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે, ડ્રિંક્સ કરીને વી હેવ અવર ગાલા ટાઈમ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.